नमस्कार विद्यार्थी मित्रों, विषय संस्कृत धोरण 8 पाठ 9 भाषा सज्जता। तो विद्यार्थी मित्रों, आप भाषा सज्जता में गई वक्त वीडियो में आप क्रिया सॉरी नामना रूपों सर्वनामना रूपों जोई गया था कि सर्वनामना रूपों आप संस्कृत में जैसे वाक्य रचना बनाई तरह सर्वनामना रूपों आप प्रथम एक एक वचन द्विवचन बहुवचन में कई रीते वपराय से अभ्यास करो। हवे आपणे नाम पछी विद्यार्थी मित्रों नंबर 4 का छे क्रियापद। तो क्रियापद नो परिचय पहला आपणे मेळवीशुं कि क्रियापद एटले शुं अने संस्कृत में क्रियापद नो उपयोग वाक्य रचना बनावती वखते कई रीते करवामां आवे छे तेनो आपणे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों क्रियापद क्रियापद एटले के क्रिया जे आपणे क्रिया करीए छीए ते कोई वाक्य रचना में जयरे कोईपण क्रिया दर्शावामां आवे रमे छे दौड़े छे खाए छे जमे छे बराबर ए बधी शुं छे क्रिया छे। आपणे कहीए कि भाई नरेश शाळाए जाय छे तो नरेश ए सर्वनाम छे पण एने क्रिया कई करे छे तो ए क्रिया करे छे शाळाए जवानी એટલે કે જાય છે જાય છે એ ક્રિયાપદ છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણે ક્રિયાપદનો પરિચય લઈશું। તો ક્રિયાપદમાં પહેલો નંબર પર છે ધાતુ। તો ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે એટલે કે જે આપણે ગુજરાતીમાં ક્રિયાપદ કહીએ છીએ કે ક્રિયા ક્રિયા જે કા થતી હોય એને ક્રિયાપદ એવું કહીએ છીએ। તો સંસ્કૃતમાં ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે બરાબર તેના માટે આપણે ધાતુ શબ્દનો ઉપયોગ કરીશું કે ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે। પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછી શકે કે ધાતુ એટલે શું તો ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે। ધાતુ એટલે કે જેમ કે તમે પુસ્તકો અહીંયા લખેલા છે નમ થૂસ વી ગણ નમ એટલે કે નમ એક ધાતુ છે શબ્દ છે તો એની વાક્ય રચનામાં શબ્દ કઈ રીતે બનશે એ આપણે ધીમે ધીમે જેમ જેમ અભ્યાસ કરતા જઈશું એમ તમને તરત જ ખ્યાલ આવી જશે કે આપણે આ શબ્દનો આ ધાતુનો આપણે શબ્દ કઈ રીતે બનાય બરાબર સંસ્કૃતમાં કઈ રીતે બને છે। તો નમ તુષ વિષ ને ગણ આ બધા ચાર આ રીતના બધા ધાતુઓ છે મેં તમને એક્ઝામ્પલ તરીકે ચાર શબ્દ દર્શાવ્યા છે। પછી છે ક્રિયાપદ એટલે કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે। મેં તમને આગળ ટૂંકમાં માહિતી આપી દીધી કે જે પદ ક્રિયા થતી દર્શાવે છે તેને ક્રિયાપદ કહે છે। ધાતુને પ્રત્યયો લગાડવાથી ક્રિયાપદનું રૂપ તૈયાર થાય છે એટલે કે ધાતુ જે આપણે ઉપર મેં તમને સંગ્રહમાં કહ્યું કે ધાતુ જે શબ્દ છે તેને જુદા જુદા પ્રત્યયો લગાડવામાં આવશે જે કઈ રીતે લગાડવા છે તે આપણે ધીમે ધીમે આગળ જોઈશું। તો ક્રિયાપદના સોરી ધાતુને પ્રત્યયો લગાડવાથી ક્રિયાપદનું રૂપ તૈયાર થાય છે। તો એના પછી છે ગણ વિદ્યાર્થી મિત્રો ગણ ગણ એટલે જૂથ જૂથ આપણે કહીએ છીએ કે ગણ એટલે જૂથ જૂથ એટલે કે જે આપણે સમૂહ એ એટલે કે જૂથ। તો ગણ એટલે કે જૂથ સંસ્કૃતના બધા ધાતુઓને 10 ગણ સંસ્કૃતમાં બધી ધાતુઓ જે છે એને 10 ગણ છે કેટલા છે 10 ગણ 10 ગણ એટલે કે જૂથોમાં વહેંચવામાં ના વહેંચી નાખવામાં આવેલા છે આ ધાતુઓના 10 ગણ છે એટલે કે ધાતુઓ જે છે આ રહ્યા કુંભમાં ધાતુઓના કેટલા ગણ છે 10 ગણ છે। ક્રિયાપદના મૂળ અરે સોરી ક્રિયાપદના મૂળ રૂપને ધાતુ કહે છે। ધાતુઓમાં કઈ કઈ આવે મેં તમને એક્ઝામ્પલ તરીકે કહ્યું નમ તૃષ વિષ ક જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે। હવે આપણે ધાતુને પ્રત્યયો લગાડીએ એટલે તે ક્રિયાપદનું રૂપ તૈયાર થાય છે। હવે એનામાં આપણે ગણ ગણ હોય છે જુદા જુદા ગણ 10 ગણ દર્શાવે છે આપણે જોયું કે સંસ્કૃતમાં 10 ગણોને ધાતુઓ 10 ગણો ધાતુઓના 10 ગણો છે બરાબર। તો જેમ કે પહેલો ગણ બીજો ગણ ત્રીજો ગણ ચોથો ગણ વગેરે એ પ્રમાણે 10 ગણો સુધીના ધાતુઓ હોય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પછી આવશે વિક્રમ પ્રત્યય। વિક્રમ પ્રત્યય કોને કહે છે તો ધાતુ જે ગણનો હોય તે ગણની નિશાની ધાતુને લગાડીને પુરુષ બોધ પ્રત્યયો લગાડવાથી ક્રિયાપદનું રૂપ ક્રિયાપદનું મૂળ રૂપ બને
છે વિગ્રહ પ્રત્યયની ધાતુ જે ગણનો હોય જેમ કે નમ ધાતુ છે તો નમ ધાતુ એ પહેલા ગણનો હોય તો પહેલા ગણનો જે ક્રિયાપદનો જે રૂપ બનતા હશે એ તમે ધીરે ધીરે આગળ જેમ જેમ તમે આગળ વિડીયો જોશો એમ તમને તરત ખ્યાલ આવશે તો એક જે ધાતુને ગણની નિશાની લગાડી અને પુરુષ બોધક પ્રત્યય લગાડવાથી ક્રિયાપદનું મૂળ રૂપ બને છે તો ગણની નિશાનીને વિક્રમ પ્રત્યય કહે છે ગણની જે નિશાની હોય જેમ કે પહેલો ગણ બીજો ગણ ત્રીજો ગણ એ ગણની અલગ અલગ નિશાનીઓ હોય છે એ આપણે આગળ જોઈએ છીએ તો ગણની નિશાનીને વિક્રમ પ્રત્યય કહે છે તો વિક્રમ પ્રત્યય કોને કહે છે એમ કે ગણની નિશાની ગણની જે નિશાની ગણ કહ્યું તો પહેલો ગણ બીજો ગણ આપણે આગળ જોયું કે ગણ કેટલા છે દસ ગણ દસ જૂથોમાં વહેંચવામાં આવ્યા છે કોને વહેંચવામાં આવ્યા છે તો ધાતુઓ ક્રિયાપદની જે ધાતુઓ હોય છે રૂપો હોય છે એને દસ ગણમાં વહેંચવામાં આવ્યા છે અને તેને જે ગણોની નિશાની હોય બરાબર ગણની જે નિશાની છે તેના પ્રત્યયને શું કહે છે વિક્રમ પ્રત્યય કહે છે તો આપણે અહીંયા એટલે કે આપણે આઠમા ધોરણમાં પહેલો ચોથો છઠ્ઠો અને દસ આપણે બધા ગણનો અભ્યાસ નથી કરવાનો વિદ્યાર્થી આપણે માત્ર ચાર જ ગણ એમાં પણ કયો તો પહેલો ચોથો છઠ્ઠો અને દસ આ ચાર ગણનો ધાતુઓનો અભ્યાસ આપણે કરવાનો છે સંસ્કૃતનું વ્યાકરણ બહુ વિસ્તૃત છે વિદ્યાર્થી મિત્રો તો આપણે આઠમા ધોરણમાં આપણે સંસ્કૃતના વ્યાકરણમાં આપણે જે ક્રિયાપદના રૂપો શીખવાના છે તેમાં આપણે પહેલો ચોથો છઠ્ઠો અને દસમો ચાર ગણનો અભ્યાસ કરવાનો છે હવે તમે જોશો કે ગણ કઈ રીતે છે તો એ જે ચાર ગણ છે આપણે આગળ જોયું શું કીધું છે કે ગણની નિશાનીના નિશાનીને વિક્રમ પ્રત્યય કહે છે તો જે ચારે ચાર ગણ આપણે અભ્યાસમાં કરવાનો છે તેની નિશાની કહે છે બરાબર તેનો વિક્રમ પ્રત્યય કરવો છે તો પહેલો ગણ જે છે પ્રથમ ગણ તો પહેલા ગણની નિશાની છે અ બરાબર વિદ્યાર્થી મિત્રો પહેલા ગણની નિશાની શું છે અ ચોથો ગણ એટલે કે આપણે જે બીજા નંબરમાં ભણવાનું છે ચોથો ગણ ચોથા ગણની નિશાની છે ય છઠ્ઠો ગણ જે છે એ છે અ અને દસમો ગણ જે છે તેનું અ ય એટલે કે આ ચાર નિશાનીઓ આપણે યાદ રાખવાની છે તો પહેલા ગણનો વિક્રમ પ્રત્યય કયો છે પરીક્ષામાં પણ પૂછી શકે ખાલી જગ્યામાં પૂછી શકે પ્રશ્ન બનાવીને પણ પૂછી શકે કે પહેલા ગણનો વિક્રમ પ્રત્યય કયો છે તો એનો જવાબ આવશે અ ધારો કે દસમા ગણનો વિક્રમ પ્રત્યય કયો છે તો અ બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ પરીક્ષામાં આમાંથી પૂછી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધાતુનો ક્રિયાપદ ગણ અને વિક્રમ પ્રત્યય કઈ રીતે લાગે છે સંસ્કૃતમાં તેનો આપણે જોયો હવે આપણે અંગ વિશેનો અભ્યાસ કરીશું જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોયું કે તમે જોયું કે વિક્રમ પ્રત્યયમાં આપણે ચાર ગણનો અભ્યાસ કરવાનો છે કયા કયા તો પ્રથમ ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ અને દસમો ગણ હવે આ જે દસમા ગણ છે એટલે કે અંગ તો અંગ કોને કહેવાય તો ધાતુને વિક્રમ પ્રત્યય લાગ્યા પછી જે રૂપ બને તેને અંગ કહેવાય છે શું કહેવાય છે અંગ કઈ રીતે તો હું તમને સમજાવું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોયું કે ધાતુને ધાતુ એટલે શું અને ધાતુને શબ્દોનું મેં તમને ઉદાહરણ તરીકે પણ દર્શાવ્યું કે નમ ધ્રુસ વિષ અને ગણ તો આ ચાર જે છે એ શું છે ધાતુ છે બરોબર હવે એને આપણે શું કરવાનું કહ્યું છે કે વિક્રમ પ્રત્યય વિક્રમ પ્રત્યય કહ્યું તો આપણે પ્રથમ ચોથો છઠ્ઠો અને દસમો ચારે ચાર ગણના વિક્રમ પ્રત્યયો ઉદાહરણ તરીકે મેં દર્શાવ્યા છે જેમ કે નમ ધાતુ છે નમ ધાતુને આપણે અવિક્રમ પ્રત્યય લગાવ્યો જેમ કે પહેલા ગણનો અવિક્રમ પ્રત્યય લગાવ્યો એટલે શબ્દ કયો બન્યો નમ બરાબર એના પછી ધ્રુસ જે ધાતુ છે એને ય પ્રત્યય લગાવ્યો કયો પ્રત્યય લગાવ્યો ય તો ય કોનો છે વિક્રમ પ્રત્યય કોનો છે તો ય એ ચોથા ગણનો વિક્રમ પ્રત્યય છે તો તુષ પ્લસ ય લગાવ્યો બરાબર ય લગાવ્યો એટલે તુષ્ય કયો શબ્દ બન્યો પુષ્ય હ એના પછી વિષ તો વિષ પ્લસ અ અને અ બીજી વિક્રમ પ્રત્યય છે એ છઠ્ઠા ગણનો પણ છે અને પ્રથમ ગણનો પણ છે પહેલા ગણનો પણ છે તો તમે બંને ગણ
તરીકે એને દર્શાવી શકો છો. તો વિષ શબ્દને આ શબ્દ જોઈએ એટલે કે વિષમ, બરાબર. એના પછી ગણ જેવી શબ્દ છે, સોરી ગણ જે ખાતું છે એને આપણે દસમા ગણનો વિક્રમ પ્રત્યય લગાવીશું. તો દસમા ગણનો વિક્રમ પ્રત્યય કયો છે? અ, બરાબર. તો અ એટલે વિક્રમ પ્રત્યય લગાવ્યો તો શબ્દ બન્યો ગણાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં ક્રિયાપદના રૂપો બનાવવાના છે. હવે આપણને ખ્યાલ આવી ગયો કે અંગમ એટલે આ શબ્દ બન્યો. હવે આને પણ આપણે એક વચન, દ્વિવચન અને બહુવચનમાં આપણે કઈ રીતે શબ્દને દર્શાવી શકીએ, બરાબર. પોતાના માટે, પરસ્પરી, આત્મનિર્ભરી, પોતાના માટે બનાવવા માટે શબ્દનો કઈ રીતે ઉપયોગ કરીશું તેનો આપણે અભ્યાસ કરીશું.